હવે અમદાવાદના અન્ય એક વિસ્તારની શું પરિસ્થિતિ છે એના વિશે પણ વાત કરીએ. અમદાવાદ જિલ્લાના ઓડ ગામની હવે આપ સ્થિતિ જોઈ લો, ત્યાંની શું સ્થિતિ છે. ત્યાંના રોડ રસ્તાની પણ હાલત આ જ પ્રકારની છે. રિંગ રોડ નજીક આવેલા આ ઓડ ગામ કે જ્યાંની આ સ્થિતિ છે, આપ દ્રશ્યોથી જ અંદાજો લગાવી શકો. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ લોકોની જે મુશ્કેલી છે હજુ એ મુશ્કેલીમાં વિરામ નથી આવ્યો. હજુ ક્યાંક કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા, ઢીચણ સમા પાણીનું ક્યાંક કેટલાક વિસ્તારોમાં સામ્રાજ્ય છે. વરસાદી પાણી નથી ઓસર્યા અને છેલ્લા કેટલાય દિવસોથી આ ગામમાં આ પરિસ્થિતિ છે. મેલડી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો આખો પાણીમાં તરબોળ છે. દર રવિવારે અહીંયાથી આ સ્થિતિ હોય છે. એ ચોમાસું જયારે આવે ત્યારે આ સ્થિતિ સર્જાય છે. બસ આ પાણી ભરેલું જો કોઈ અવર જવર સાધન ની બધી પ્રક્રિયા બંધ થઈ જાય. સ્થાનિક લોકો હજી પબ્લિક અડધું ગામ આ સાઈડ અડધું ગામ તે સાઈડ, સ્થાનિક મોટાભાગે ઘણો સમુદાય પાછળથી એમ મતલબ એ લોકો અહીંયાથી જઈ નથી શકતા. રજૂઆત ધારાસભ્ય ના અમારા MP બધાના અમે રજૂઆત કરી કે અમારા ગામમાં દર વર્ષે કે જયારે વરસાદ ચોમાસું આવે ત્યારે આ સ્થિતિ સર્જાય છે એમ. ઘણી વાર અમે આવેદન બી આપ્યા, ઘણી વાર રૂબરૂ મુલાકાત બી કરી, પણ એવું કહેશે કે થઈ જશે બસ, કે દિવાળી આવશે એટલે થઈ જશે બસ. ઘણા બધા ખાલી કાગળ ઉપર કામ ચાલુ, બાકી કોઈ હજી આ સ્થિતિનું કોઈ એ કર્યું નથી હજી સુધી. અહીંના ધારાસભ્ય આ જ ગામના છે, ઓટર બી આ છે. 5 વર્ષમાં એક જ વખત દેખવા મળે છે જયારે એમનો ઓટ આપવાનો હોય ત્યારે, પછી કોઈ દેખવા મળતા નથી. આ શ્રદ્ધાળુ આપ જોઈ શકો છો કેટલી પ્રોબ્લમ થઈ રહી છે શ્રદ્ધાળુઓને. પછી અમે ગામ વાળા બધા ભેગા થઈને એવું નક્કી કર્યું, ગામના બધા ટ્રેક્ટરો સ્વયંભૂ એમના ખુદના ખર્ચે, પબ્લિકને કોઈ નુકસાન ના થાય, પબ્લિકને કોઈ તકલીફ ના પડે, એના માટે એમના ટ્રેક્ટરોમાં લઈ જાય છે દર્શન કરવા. ટ્રેક્ટરમાં દર્શન કરવા કરીને પાછા લઈને આવે છે કે કાલ ઉઠીને મંદિરે જતા કોઈને કોઈ ઈજા ના પહોંચે, એના માટે અમે આ સગવડ કરી છે ગામ વાળા બધા ભેગા કરી. બાઈક લઈને ના આવી શકો એવી પરિસ્થિતિ, મને પોતાને બેલ્ટ પહેર્યો, મારે સ્પાઈન નો પ્રોબ્લેમ છે, તે છતાં હું થેક ફરીને અસલાલી બાદ થી આવું છું, પણ પાણીના કારણે રસ્તો બી બંધ છે. અહીંયાનો પરિસ્થિતિ એવી છે કે આ રોડ ઉપર પાણી જે ભરાયું છે ને, એ પાણીનો નિકાલ થાય એના માટે તો કેવું છે, એક ડ્રેનેજ સિસ્ટમ કે કોઈ જાતના કોઈ બોરવેલ કે એવું કોઈ બી જાતની પાણીની વ્યવસ્થા ગોઠવી નથી. અહીંયા પાણી 5-7 દિવસ પહેલા વરસાદ પડ્યો તે છતાં બી ઢીચણ સમૂહ પાણી છે. અત્યારે અમારે દર્શન કરવા માટે જવું હોય તો ટ્રેક્ટરમાં બેસીને અમે ત્યાં જઈએ છીએ એવી સિચ્યુએશન છે. અહીંયા કેટલી માતાઓ બહેનો વૃદ્ધાઓ બધા આવે છે. મારી સામે જ 2 રવિવાર પહેલા એક સગર્ભા બેન છે, એમના હસબન્ડ સાથે બાઈક પર આવતા હતા અને બાઈક સ્લીપ થઈ ગઈ ને પડી ગયા. હું પોતે સાક્ષી છું, આગળ જ પડી ગયેલા. આવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં છુટકારા માટે અમે આપના માધ્યમથી એવું કહીએ છીએ કે અહીંયા